કોરોના વાયરસના પગલે ડીસાના આરોગ્ય વિભાગ દ્વારા આજે આ મહામારીને નાથવા માટે કામ કરી રહેલી આશા વર્કર અને ફિમેલ હેલ્થ વર્કરની કામગીરીને બિરદાવી હતી. આવા કર્મચારીઓમાં કામ કરવાની પ્રેરણા મળે અને નવા ઉત્સાહનો સંચાર થાય તે માટે આજે યોજાયેલી આ બેઠકમાં આરોગ્ય કર્મચારીઓને તેમની ઉત્તમ સેવા આપવા બદલ તેમની કામગીરીને સન્માનવામાં આવી હતી. આજે ધારાસભ્ય સાહેબશ્રીની સૂચનાથી ડીસા તાલુકાના ફિમેલ આરોગ્ય સ્ટાફની મિટિંગ રાખેલ હતી અને જે અમારો સ્ટાફ છે લગભગ 85 સબ સેન્ટર છે એ અનુરૂપ અમે 3 તબક્કામાં મિટિંગ રાખી હતી. પહેલા તબક્કામાં 4 પીએસસીની, બીજા તબક્કામાં 4 પીએસસીની, ત્રીજા તબક્કામાં 4 પીએસસીની મિટિંગ એવી રીતે રાખવાનું સૂચન ધારાસભ્ય સાહેબશ્રીએ આપેલ હતું કે આપણે એકી સાથે એક સંખ્યા ભેગી ન થાય અને જે આપણે ડિસ્ટન્સ જાળવવાનું છે 3 ફૂટનું 1 મીટરનું એ જાળવી રાખીએ અને એવી રીતે મિટિંગ લઈએ અને એવો સંદેશો જે આપવાનો હતો પ્રજાને એ પણ સંદેશો અપાય અને મિટિંગમાં સાહેબે અમને એક રીતે પ્રોત્સાહિત કરવા માટેની મિટિંગ રાખેલી હતી, થોડું રિવ્યૂ પણ લીધું અને અત્યારે જે ડીસાની પરિસ્થિતિ છે તે પ્રમાણે અત્યારે આપણે લગભગ 10,000 બનાસકાંઠા બહારથી અને ગુજરાત બહારથી 10,000 પ્રજા આવેલી છે અને તેમાં ફોરેનના જે છે વિદેશથી આવેલા 64 લોકો છે, 64માંથી અત્યારે હોમ ક્વોરન્ટાઇન 21 કરેલા છે અને જે 10,000 આવ્યા છે તે 10,000ને આપણે હોમ ક્વોરન્ટાઇન કરેલા છે. તે માટે આપણા ધારાસભ્ય સાહેબશ્રીએ અમારા આરોગ્ય સ્ટાફને તમામને મેડિકલ ઓફિસરથી નીચેના સ્ટાફ સુધી તમામને અભિનંદન આપ્યા તે બદલ ધારાસભ્ય સાહેબશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર છે અને જે અમારી ટીમને પ્રોત્સાહિત કરી તે બદલ પણ સાહેબશ્રીનો ખૂબ આભાર છે અને અમારા ટીમને જે અત્યારે ફિલ્ડમાં જતા હોય અને પાણીની તકલીફ પીવાની પડે છે એ માટે અમને સાહેબે ગરમ થર્મોસ આપવાની પણ જાહેરાત કરી છે તે માટે પણ ધારાસભ્ય સાહેબશ્રીનો ખૂબ આભાર છે અને જે અમારે જે અત્યારે 10,000 કરતાં વધારે કેસો છે તેનું રોજે રોજ અમારી ટીમ દ્વારા મોનિટરિંગ થાય છે અને 14 દિવસ અમે હોમ ક્વોરન્ટાઇન રાખવાના છીએ અને તે પછી પણ અમે દરેક ઘરનું જે 10,000 કરતાં પણ વધારે જે આપણે અત્યારે 5,31,000ની જનસંખ્યા છે તે તમામનું સ્ક્રીનિંગ અમારા સ્ટાફ દ્વારા થઈ ગયું છે. તાવ શરદી ખાંસીના જે લાભાર્થીઓ જોવા મળ્યા છે તે તમામને દવા પણ અપાઈ ગઈ છે અને જેનું પણ સતત મોનિટરિંગ થાય છે અમારી ડીસા હેલ્થ ટીમ દ્વારા અને અત્યારે આપણે સુપર એલર્ટ ટીમનું નામ પણ ધારાસભ્ય સાહેબશ્રીએ ડીસાની ટીમને આપ્યું છે તે બદલ પણ સાહેબનો ખૂબ આભાર અને અમે આજે પણ ખાતરી આપીએ છીએ કે અમારી ટીમ દ્વારા એક પણ ઘર જે બહારથી આવે છે તેનું સ્ક્રીનિંગ કર્યા વગરનું નહીં રહી જાય તેની પણ આજે અમે ખાતરી આપેલ છે.